ઉપલેટામાં સરકાર કોવિડ કેર સેન્ટરની રાજ્ય કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ મુલાકાત લીધી હતી, જ્યાં દાખલ તમામ દર્દીઓના જયેશભાઈએ ખબર અંતર પૂછ્યા હતા અને ડોક્ટરો તેમજ મેડિકલ સ્ટાફ સાથે ચર્ચા કરીને માહિતી મેળવી હતી. ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તેમજ વેક્સિનેશન ઇન્ચાર્જ સભ્યો દ્વારા યુવાનોને વહેલી તકે વેક્સિન મળે તેવી જયેશભાઈએ રજૂઆત કરી હતી. અહેવાલ કાનભાઈ સુવા, ઉપલેટા. ઉપલેટા ખાતે ઉપલેટા નગરપાલિકા સંચાલિત કોવિડ હેલ્થ સેન્ટર ચાલી રહ્યું છે. આજે આ કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાતે આવ્યો છું કે સમગ્ર રાજ્યની અંદર જ્યારે કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે તાલુકા પ્લેસ ઉપર ઓક્સિજન બેડ સાથેની કોવિડ હેલ્થ સેન્ટરની વ્યવસ્થાઓ ઉપલેટા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. આ કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત આવ્યો તો ખૂબ જ સરસ રીતે અત્યારે ઉપલેટાના નગરપાલિકાના પ્રમુખ અમારા મયુરભાઈ અને સમગ્ર ટીમ કે જે ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને દર્દીઓની પણ દિવસમાં 4-5 વખત રાઉન્ડ મારી અને કેર કરે છે, અને હું માનું છું કે દર્દીઓને આવા સમયે હિંમત આપવાની જરૂર હોય છે. અને જ્યારે ખૂબ સ્થાનિક આગેવાનો જ્યારે વિઝિટ કરીને હિંમત આપતા હોય ત્યારે માનું છું કે દર્દીઓને સ્વસ્થ થવામાં પણ એને ખૂબ સારું એનું પરિણામ મળતું હોય છે. અહીંયા ઉપલેટાની અંદર તમામ સમાજ દ્વારા, દાતાશ્રીઓ દ્વારા પણ દાન આપીને પણ આજે વિનામૂલ્યે કોરોનાના દર્દીઓની સારસંભાળ લેવામાં આવી છે, અને માનું છું કે આવી અનેક તાલુકા પ્લેસ ઉપર સંસ્થાઓ દ્વારા પણ સારી કામગીરી કરી છે. નગરપાલિકાના પ્રમુખ અને સમગ્ર ટીમને હું બિરદાવું છું, અને જે રીતે કોરોનાની અંદર અત્યારે કામગીરી ચાલી છે કે સમય એવો છે કે સાથે મળીને આની અંદર લડાઈ કરવાનો છે, અને જેમાં દરેક આગેવાનો, દરેક સમાજ બધા સાથે મળીને કામગીરી કરે છે. એટલે આજે આ કોવિડ સેન્ટરની ઉપલેટા ખાતે મુલાકાતે આવીને ખૂબ સરસ એક વાતાવરણ છે, સારી જગ્યામાં ટ્રીટમેન્ટ મળે છે અને ખૂબ સારું છે, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી આપણને સૌને બચાવે, બહાર કાઢે અને વહેલા વહેલે તકે આ કોરોનાનું સંક્રમણ ઓછું કરે.